સમગ્ર ગુજરાતમાં શિયાળો જામ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ઠંડીમાંથી બાકાત નથી. સામાન્ય રીતે સમુદ્ર કિનારે તાપમાન સામાન્ય રહે છે, પરંતુ આ વખતે કંઈક જુદું જ થઈ રહ્યું છે. સાંજ પડતાની સાથે જ અનુભવાઈ રહી છે ઠંડા પવનની લહેર. છેલ્લા 50 વર્ષમાં ઠંડીએ ગીરમાં રેકોર્ડ તોડ્યો છે. જોઈએ એક રિપોર્ટ. આ વખતે સૌરાષ્ટ્રમાં શિયાળો મોડો શરૂ થયો હોય તેવું લાગતું હતું, પરંતુ થોડા દિવસથી અચાનક જ ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો ગગડી જતા સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઠંડી પડી રહી છે, ત્યારે ગીરવાસીઓ તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ વખતની ઠંડીએ હાવ બકાહાવ બોલાવી દીધો છે. દરેક જગ્યાએ આટલી જ ઠંડી છે, પણ આ વખતની ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યો. મારી આટલી ઉંમર થઈ, પણ આટલા વર્ષમાં આવી ઠંડી મેં કોઈ દી જોઈ નથી. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ ઠંડીએ તોડ્યો છે. સમુદ્ર પરથી આવતી શીતલહેરના કારણે અચાનક જ ઠંડીનું જોર વધ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મેં જે ઠંડીનો અનુભવ કર્યો છે એવો કોઈ વર્ષમાં મેં અત્યાર સુધી નથી જોઈ આવી ઠંડી. અને દિવસ દરમિયાન અને રાત દરમિયાન 10-12 ડિગ્રીનો તાપમાનમાં ફરક આવી જાય છે, એટલે રાત્રે બહુ ઠંડી વધી જાય છે. ને બાઇક લઈને તો ક્યાંય નીકળવા એવી પરિસ્થિતિ નથી, બહુ જ અસહ્ય ઠંડી છે. જાહેર ઘરમાં તો હોય છે, ઘરમાં પણ કરીએ છીએ અમે તાપણું ક્યારેક ક્યારેક. અમારી શેરીમાં નાની શેરી છે, ત્યાં પણ કરીએ છીએ. પછી આ ચોકમાં બધી ભેગા થાય છે અમારે 20-25-50 જણા, એટલે અમે તાપીએ છીએ. આમ ગીર સોમનાથના નિવાસીઓ પણ આ વખતે ઠંડીનો આનંદ ઉઠાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ.